વિડિયોમાં પણ ફરી આજે સ્વાગત કરું છું. તમારા સંસ્કૃત પાઠ્યપુસ્તક ધોરણ 9 માં ચેપ્ટર નંબર 7 છે સહતિ કાર્યસાધિકા. સહતિ એટલે સંગઠનથી કાર્યસાધિકા કાર્ય સિદ્ધ થાય છે. આપણે ગુજરાતીમાં કહેવાય છે કે એક હાથે તાળી પડે. કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય, કોઈ પણ એને કાર્ય મુશ્કેલ કાર્ય પાર પાડવું હોય તો એને સંગઠનની સમૂહની જરૂર પડે છે. તો એક સરસ મજાનો પાઠ છે આ પાઠ. હિતો પ્રદેશ નીતિ બોધમાંથી લેવામાં આવ્યો છે. આપણે બધાને ખબર છે કે હિતો પ્રદેશના રચયિતા નારાયણ પંડિત છે અને એના નીતિ શાસ્ત્રના બોધમાં આ પાઠમાં સરસ મજાનો બોધ આપવામાં આવ્યો છે કે માણસને ભૂખ તરસ આ તૃપ્ત કરવા માટે બહાર નીકળવું જ પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. પણ જો માણસ મુશ્કેલીઓનો સામનો કરતો હોય અને મુશ્કેલીઓમાં ઘેરાયેલો હોય, આપણે એમ કહીએ કે અવિરત મુશ્કેલી આવી પડે તો સામનો કેવી રીતે કરવો, એકલા હાથે નથી. તો જ્યારે આવી મુશ્કેલી આવી પડતી હોય તો સંગઠન એકબીજાના ખંભે ખંભો મિલાવી એકબીજાના વિચારોથી વિચાર સાથે મેળ ખાઈને એ કાર્યને પાર પૂરું પાડવાનું હોય છે. એવો આ પાઠનો સરસ મજાનો બોધ છે કે માણસ કોઈ પણ કાર્ય શરૂ કરે અને કોઈ પણ કાર્યને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે બહાર નીકળે તો એને અવનવી અનેક વિપદાઓ સંકટો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પણ જ્યારે માણસની સાથે અથવા પ્રાણીની સાથે કોઈ ના હોય અને તો એ માણસ એકલો પડી જાય છે, પ્રાણી એકલો પડી જાય છે, જીવ એકલો પડી જાય છે. પણ જો એ બધા સંગઠન સમૂહથી ભાઈચારાથી કોઈ પણ કાર્ય કરે તો એ કાર્યમાં તેને અચૂક સફળતા મળતી હોય છે. તો આવો સરસ મજાનો એક પાઠ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે તે જોઈએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાળ શાલ્મલી કરો. ગોદાવરી તીરે ગોદાવરીના કાંઠે ગોદાવરી નદીના કાંઠે વિશાળ એટલે મોટું શાલ્મલી કરો. શાલ્મ એટલે શિંગડા મુકરો કે ઝાડ અસ્તિ એટલે ગોદાવરી નદીના કાંઠે વિશાળ શિંગડાનું ઝાડ હતું. વિવિધ વિવિધે જ્ય દેશે જ્ય સમાગતા બહવ વિહગા તત્રો રાત્રિ ગોદાવરી તીરે ગોદાવરી નદીના કાંઠે વિશાળ શાલ્મલી તરુ વિશાળ એટલે મોટું શાલ્મલ શિમળાનું તરુ એટલે ઝાડ અસ્તિ એટલે ગોદાવરી નદીના કાંઠે વિશાળ શિમળાનું ઝાડ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ વિવિધ દેશોમાંથી સમાગતા એટલે આવીને બહવો એટલે ઘણા બધા વિહગા એટલે પક્ષીઓ તંત્ર એટલે ત્યાં રાત્રો એટલે રાત્રે દિવસ એટલે રહેતા હતા. તેશુ તેમાં લઘુ પતક નામા વાયસ અપી એક અનુવાસ્તિ. તેશુ એટલે તેમાં લઘુપતક નામા લઘુપતક નામનો વાયસહ એટલે કાગડો અપી એટલે પણ એક તમામ અસ્તિ એટલે હતો. તેમાં લઘુપતક નામા લઘુપતક નામનો વાયસહ એટલે કાગડો અપી એટલે પણ એક તમામ અસ્તિ એટલે હતો. અતઃ હવે કદાચ ક્યારે પ્રભાત કાલે સવારના સમયે સહ વાયસ તે કાગડાએ કૃતાંતહ એટલે યમરાજની જેવા દ્વિતીય એટલે બીજા યમરાજની જેવા બીજા અટંતમ એટલે ફરતા વ્યાપમ કશ્ય વ્યાપમ એટલે શિકારીને કશ્ય એટલે જોયો. અથ હવે કદાચ ત્યારે પ્રભાત કાલે એટલે સવારના સમયે સવાયસહ તે કાગડાએ કૃતાંતમ એટલે યમરાજની દ્વિતીય એટલે બીજા યમરાજની યુવ એટલે જેવા યમરાજની જેવા બીજા અટંતમ એટલે ફરતા વ્યાધમ એટલે શિકારીને કશ્ય એટલે જોયો. કારણ કે પક્ષીઓ માટે શિકારી એટલે યમરાજ કહેવાય, યમરાજ બીજું રૂપ કહેવાય.
અને કાગડા એ સવારે શિકારીને જોયું પણ એને કેવું લાગ્યું બીજા ઇબ્રાહિમ જેવું લાગ્યું તમ અવલોકીય સોચિંતય તમ અવલોકીય કેને જોઈને સોચિંતય તેણે વિચાર્યું કોને જોઈને શિકારીને જોયું અધ્ય આજે પ્રાતરેવ સવારમાં પ્રાતરેવ સવારમાં એવો જો આજે સવારમાં અનિષ્ટ દર્શનમ સજ્જાતમ અનિષ્ટ દર્શનમ એટલે ખરાબ દર્શન સજ્જાતમ એટલે તૈયાર આજે સવારમાં ખરાબ દર્શન થયા કારણ કે સવારમાં જો ભૂખીને વાળી જાય શિકારીને વાળી જાય તો માણસને તે કાર્યક્રમ અજુગતું બનવાનું છે એટલે કાગડાને પણ એમ થયું કે આ છે ખરાબ થવાનું છે ન જાણે તતઃ ન જાણે હું જાણતો નથી તતઃ એટલે તે કિમ અનભિપ્રેતામ દર્શયિષ્યતિ કી બંને શું અનભિપ્રેતામ એટલે ન દેખાડવાનું ખરાબ દર્શયિષ્યતિ એટલે દેખાડશે હું જાણતો નથી તતઃ એટલે તે કી બંને શું અનભિપ્રેતામ એટલે ન દેખાડવાનું એટલે ખરાબ અનિષ્ઠ દર્શયિષ્યતિ એટલે દેખાડશે ઇતિ ચિંતયા આમ વિચારીને સહ તે વ્યાકુલ સજ્જાતઃ વ્યાકુલ થયો આપ પકડી ને યા આપનું વ્યાકુળ થયો પરિવાર જો ગોદાવરી તીરે વિશાળ શાલમલિકર વસ્તી ગોદાવરી નદીના કાંઠે વિશાળ અને મોટો શાલમલિકર અને શિમળાનું ઝાડ અસ્તિત્વ હતું વિવિધ્યહ દેશેભ્યહ વિવિધ દેશોમાંથી સમાગતા કાંઠે આવીને ભવો અને ઘણા બધા વિહકાર કે પક્ષીઓ તંત્ર અને ત્યાં રાત્રો કે રાત્રે નિવસંતીને રહેતા તેશુ તેમાં રઘુપતક નામા રઘુપતક નામનો વાયસ્તવ અપિ એટલે કાગડો પણ એક તમ અસ્તિ એક હતો તેમાં રઘુપતક નામનો કાગડો પણ એક હતો અતઃ હવે કદાચિત કોઈ વાર ક્યારે પ્રભાત કાલે સવારના સમયે સવાયસ્તવ એ કાગડાએ કૃતાંતમ દ્વિતીયમ ઇવ કૃતાંતમ એટલે યમરાજની ઇવ એટલે જેવા દ્વિતીયમ એટલે બીજા યમરાજની જેવા બીજા અટંતમ એટલે ફરતા વ્યાઘ્રમ એટલે શિકારીને અશ્વત એટલે જોયો સવારના સમયે એ કાગડાએ યમરાજની જેમ ફરતા એક શિકારીને જોયો તમ અવલોક્ય સો ચિંતય તેને જોઈને તમ અવલોક્ય એટલે તેને જોઈને સો ચિંતય તો તેને વિચાર્યું અદ્ય આજે પ્રાતરેવ સવારમાં અનિષ્ટ દર્શનામ ખરાબ દર્શન સજ્જાતમ એટલે થયા આજે સવારમાં જ ખરાબ દર્શન થયા ન જાણે જાણતો નથી તતઃ તે કિમ અનિભ્રેતમ અનભિપ્રેતમ કિમ એટલે શું અનભિપ્રેતમ એટલે ખરાબ ન દેખાડવાનું દર્શયિષ્યતિ એટલે દેખાડશે જાણતો નથી કે તે શું ખરાબ દેખાડશે ઇતિ એમ વિચિંતયત વિચારીને સહ તે વ્યાકુળ સજ્જાતઃ એમ વિચારીને તે વ્યાકુળ 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 સજ્જાતઃ એટલે થયો એમ વિચારીને તે વ્યાકુળ વ્યાકુળ થયો ક્લિયર બધાને પેલા પેલા લાગ્યું ભાષાંતર નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ